સૌથી સરળ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી આ બરફી બનાવી એકદમ સહેલી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે દૂધી બરફીની રેસીપી. ખૂબ જ ઓછા ખર્ચામાં બનતી આ મીઠાઈ આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું, જેનાથી તે સ્વાદમાં એટલી ટેસ્ટી બનશે કે તમે તેને વારંવાર બનાવવાનું મન થશે. તો ખૂબ જ સહેલી રીતથી એકદમ નવી રીતે દૂધીની મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ નવી રીતે સ્વાદમાં સુપર ટેસ્ટી દૂધીની બરફી બનાવવા માટે મેં અહીંયા વજનમાં 1 કિલો અને નંગમાં 3 નંગ દૂધી લીધેલી છે. દૂધીની બરફી બનાવતી વખતે એકદમ ફ્રેશ અને જે દૂધીમાં બીનો ભાગ ઓછો અને ગળનો ભાગ વધારે હોય તેવી દૂધીની જ પસંદગી કરવી. તો પહેલા છરીની મદદથી દૂધીની ઉપરનો ભાગ અને નીચેના ભાગને કાઢી લઈએ અને હવે પીલરની મદદથી દૂધીની છાલને એકદમ સારી રીતે કાઢી લઈએ. તો હવે આપણે દૂધીના 2 ભાગ કરી લઈએ અને પછી છરીની મદદથી દૂધીની વચ્ચે રહેલા બીના ભાગને કાઢી લઈએ. બરફી બનાવતી વખતે દૂધીની વચ્ચે રહેલા બીના ભાગને કાઢવો ખૂબ જ જરૂરી છે. તો આપણો બીનો ભાગ તો નીકળી ગયો છે. હવે દૂધીને ખમણવા માટે મેં અહીંયા ઝીણી ખમણી લીધેલી છે. બરફી બનાવતી વખતે આ રીતની ઝીણી ખમણીથી દૂધીને ખમણવાથી તેના રેસા એકદમ નાના થાય છે, જેનાથી બરફીનું ટેક્સચર એકદમ સ્મૂધ આવે છે. તો હવે દૂધીને ખમણીની મદદથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો તમે જોઈ શકો છો કે ખમણીની મદદથી આપણી બધી જ દૂધી ખમણાઈ ગઈ છે. તો હવે બરફી બનાવતા પહેલા આપણે દૂધીમાં રહેલા પાણીના ભાગને કાઢવાનો છે. તો તેના માટે મેં અહીંયા ચાયણી અને તેની નીચે ઊંડું બાઉલ રાખેલું છે. હવે તેની ઉપર આ રીતનું સફેદ ચોખ્ખું અને કોટનનું કપડું રાખી દઈએ અને તેમાં ખમણેલી દૂધીને એડ કરી દઈએ અને બસ પછી કપડાને ભેગું કરી અને દૂધીમાં રહેલા બધા જ પાણીને કાઢી લઈએ. પોષક તત્વોથી ભરપૂર આ પાણીનો ભાગ બરફી બનાવતી વખતે કાઢવો ખૂબ જ જરૂરી છે, નહીં તો બરફી એકદમ સારી રીતે બાઇન્ડ નહીં થાય. તો તમે જોઈ શકો છો કે બધો જ પાણીનો ભાગ નીકળી ગયો છે અને દૂધીમાંથી નીકળેલા પોષક તત્વોથી ભરપૂર આ પાણીના ભાગને તમે એમને પી શકો છો અથવા તો શાકમાં કે પછી દાળમાં નાખી શકો છો. તો હવે બરફી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં 1 લિટર અને કપના માપ પ્રમાણે 4 કપ જેટલું દૂધ રાખેલું છે. તો હવે દૂધમાં 1 બોઇલ આવવા દઈએ. તો આપણો દૂધમાં 1 બોઇલ આવી ગયો છે. હવે 1 કિલો દૂધીને ખમણીને તેમાંથી પાણી કાઢ્યા પછી આ દૂધીના ખમણનું વજન 500 ગ્રામ થયેલું છે, તેને દૂધમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુ મિક્સ કરીને દૂધીના ખમણને દૂધ સાથે આપણે કૂક કરવાનું છે. દૂધીના ખમણને આ રીતે દૂધ સાથે કૂક કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી ઢાંકણ ઢાંકીને દૂધીને 15-20 મિનિટ માટે કૂક કરી લઈએ. દૂધીને દૂધ સાથે કૂક કરવાની પ્રોસેસ તમે કુકરમાં પણ કરી શકો છો. આ રીતે દૂધીને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને દૂધીને હલાવતા રહેવાનું છે, જેથી તે પેનના તળિયે ચોટે નહીં. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધી દૂધ સાથે એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થવા લાગી છે. હવે મેં અહીંયા 1/2 કપ જેટલી ખાંડ લીધેલી છે, તેને એડ કરીને મિક્સ કરી લઈએ. ખાંડને બરફીના મિક્સરમાં એડ કર્યા પછી શરૂઆતમાં ખાંડમાંથી થોડું પાણી છૂટું પડશે. તો હવે ફરી પાછું બરફીના મિક્સરને ઢાંકીને 10 મિનિટ માટે કૂક કરી લઈએ અને મિક્સર કૂક થતું હોય ત્યારે આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. તો લગભગ 7-10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મિક્સરને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધનું પ્રમાણ એકદમ ઓછું થઈ ગયું છે અને દૂધી ખાંડ અને દૂધના મિક્સર સાથે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે કે આપણે દૂધીની બરફીને એકદમ બજાર જેવું ટેક્સચર અને બાઇન્ડિંગ દેવા માટે
મેં અહીંયા 250 ગ્રામ અને કપના માપ પ્રમાણે 2.5 કપ જેટલો મોળો માવો લીધેલો છે. તમે માવાની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો 500 ગ્રામ દૂધી સાથે 250 ગ્રામ જેટલા માવાનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. સાથે ફ્લેવર માટે એલચી અને મેં અહીંયા 2 ડ્રોપ્સ જેટલો ગ્રીન ફૂડ કલર લીધેલો છે. ફૂડ કલર નાખો ટોટલી ઓપ્શનલ છે, પણ તેનાથી આપણી બરફીનો કલર એકદમ સરસ આવશે. તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે માવો એડ કર્યા પછી આપણું બરફીનું ટેક્સચર એકદમ સ્મૂધ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવું બન્યું છે. અને તમે જોઈ શકો છો કે બરફીનું મિક્સર એકદમ સારી રીતે ભેગું થવા લાગ્યું છે. હવે બરફીને એકદમ શાઇનિંગ દેવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી લીધેલું છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બરફીનું મિક્સર એકદમ સારી રીતે ભેગું થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે. જો આ સમય તમને બરફીનું મિક્સર થોડું ઢીલું લાગતું હોય તો લો ગેસની ફ્લેમ પર મિક્સરને કૂક કરીને આ રીતના પેનની સપાટી છોડે ત્યાં સુધી કૂક કરી લેજો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બરફીના મિક્સરને સેટ કરવા માટે મેં અહીંયા બટર પેપર સાથે ટ્રે રાખેલી છે. તમે ટ્રેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે તેમાં તૈયાર થયેલા બરફીના મિક્સરને એડ કરી દઈએ અને ચમચાની મદદથી બરફીને એક સરખું લેવલ કરી લઈએ અને બરફીને સેટ કરવા માટે રેફ્રિજરેટરમાં 2 કલાક માટે રાખી દઈએ. દૂધીની બરફીને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર સેટ નથી કરવાની. થોડી વાર રેફ્રિજરેટરમાં રાખશું એટલે બરફી એકદમ સરસ સેટ થઈ જશે. તો 2 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી બરફી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે બરફીને ડીમોલ્ડ કરી લઈએ. તો મેં અહીંયા બરફીને ડીમોલ્ડ કરી લીધેલી છે. હવે બરફીના એક સરખા પીસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણી દૂધીની બરફી તૈયાર થઈ છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે. તો તૈયાર થયેલી દૂધીની બરફીને તમે કાજુ બદામની કતરનથી સજાવી શકો છો, પણ હું તેને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો દેખાવ દેવા માટે મેં અહીંયા સિલ્વર વરખ લીધેલો છે. તેને બરફી ઉપર લગાવી દઈએ. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ નવી રીતે મીઠાઈવાળાની દુકાન જેવી દૂધીની બરફી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.